સુરત જિલ્લાના માંડવી તાલુકાના વેરલી ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો. છેલ્લા 18 દિવસમાં આ જ ગામમાંથી ચોથી વખત એક જ ખેતરમાંથી દીપડો પકડાયો છે, જ્યારે છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો 37મી વખત આ ગામમાંથી દીપડો પકડાતા ગામજનોમાં અને ખેતમજૂરોમાં ભયનો માહોલ. સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના વરેલી ગામ હવે જાણે હિંસક દીપડાઓનું અભયારણ્ય બની ગયું છે. દિવસે ને દિવસે દીપડાઓ દેખા દેવાની તેમજ પાંજરે પુરાવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ વરેલી ગામે દીપડાઓ દેખા દેવાની ફરિયાદ માંડવી વન વિભાગને મળી હતી, જેથી 3 દિવસ અગાઉ વરેલી ગામે યુસુફભાઈ મેડાના ખેતરમાં મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું, જ્યાં આજે દીપડી પાંજરે પુરાઈ હતી. ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયા અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ વરેલી ગામે દોડી આવ્યા હતા. આ તો વાત થઈ દીપડી પાંજરે પુરાવાની, પરંતુ વરેલી ગામે એક પછી એક થોડા દિવસોના અંતરે એ દીપડો પકડવાની ઘટનાએ ગ્રામજનોમાં અને ખાસ કરીને રાત્રિ દરમિયાન ખેતીએ જતા પશુપાલકો અને ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. કારણ કે અનેકવાર ખેતીમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો આવે ત્યારે ખેડૂતો અને ખેતમજૂર સાથે જતા હોય છે, ત્યારે દીપડો દેખા દેવાના અનેક કિસ્સાઓ પણ બની ચૂક્યા છે. એક જ ગામમાં દીપડાઓ મોટી સંખ્યામાં પકડાતા હવે મજૂરો ખેતી કામે જતા પણ ડરી રહ્યા છે. સાંભળીએ સામાન્ય રીતે દીપડાઓ દેખા દેવાની ઘટના અને પાંજરે પુરાવાના સમાચારને લઈને ગ્રામજનોમાં થોડા અંશે હાશકારો જરૂર અનુભવાય છે. દીપડાઓના આતંકની વાત કરીએ તો ગતરોજ પણ અરેત ગામે એક દીપડાએ 7 વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો, જેથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ખાસ કરીને શેરડીના ખેતરોમાં આશ્રય સ્થાન બનાવેલ દીપડાઓ શેરડી કપાઈ જતા અમાનવ વસ્તી તરફ દેખાઈ દઈ રહ્યા છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે દીપડાઓ વરેલી ગામને જાણે મોસાર બનાવી દીધું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોમાં 37મી વખત દીપડાઓ પકડાઈ ચૂક્યા છે. બીજી અગત્યની બાબત એ પણ છે કે વરેલી બીટ તરફ વન વિભાગમાં પણ મહિલા ગાર્ડ મૂકવામાં આવ્યા છે, તો મહિલા ગાર્ડની જગ્યાએ પુરુષ ગાર્ડ પણ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.